હેલો સ્ટુડન્ટ સજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયમાં લિટલ સ્ટેપ વન ટુ થ્રીમાં આવમ વિશે શીખીશું તો જુઓ અહીં આ રાઇમ્સ છે જેમાં અમુક ચિત્રો આપેલા છે તેની જગ્યાએ નીચે આપેલા ક્લૂઝમાંના અમુક શબ્દોનો આપણે ઉપયોગ કરીશું તો આપણે પહેલાં આ રાઇમ્સની અંદર આવતા નવા અને હાર્ડ શબ્દો એ શીખીએ જેમ કે એક્ટિવિટી વન શબ્દાર્થ એલ આઈ ડબલ ટી એલ ઇ લિટલ એટલે નાનું ટી એચ આઈ એન એસ થિંગ્સ એટલે વસ્તુઓ એમ ઇ એનટી એફઓ મીન્ટ ફોર એટલે માટે પીયુ ડબલ પી વાય પપી એટલે ગલુડિયું આર ઇ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું બી આઈ આર ડીઆઈએસ બર્ડિઝ એટલે પક્ષીઓ એફ એલ એસ એચ ફ્લેશ એટલે ચમકવું એસ એચ ઓપી શોપ એટલે દુકાન એસ ટી ઓ સી કે સ્ટોક એટલે વેચવા માટે રાખેલ વસ્તુઓ પીઈ ટી પેટ એટલે પાડેલું પ્રાણી કે આઈ ડબલ ટી ઈ એન એટલે બિલાડીનું બચ્ચું પી ઓ એન એટલે કબૂતર એચ આઈ એસ એટલે સમસમ અવાજ ટી યુ ડબલ એમ વાય ટમી એટલે પેટ તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં જે આ રાઇમ્સ છે એની અંદર હવે આપણે ચિત્રનો ઉપયોગ કરીશું સૌથી પહેલા હું એ લાઈન વાંચીશ એનો એટલે કે એનો ઉચ્ચાર કરીશ અને પછી એનો ગુજરાતી અર્થ પણ જોડે જોડે આપણે કરતા જઈશું પહેલી લીટી જોઈએ આઈ હેવ અ લીટલ શોપ મારે એક નાની દુકાન છે ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક હું આ બધી વસ્તુઓ રાખું છું હવે જો એ નીચે તમને ચિત્ર આપેલું છે જેમ કે બુક્સ એટલે કે ચોપડીઓનું ચિત્ર છે તો જુઓ નીચે અહીંયા ક્લૂઝ આપેલા છે એમાં રાઉન્ડ અપ કરેલું છે બુક એમાં જુઓ તો અહીં આપણે શબ્દ મૂકીશું બુક એન્ડ પિક્ચર ગેમ્સ એન્ડ ટોયઝ આનું ગુજરાતી ક્રિયાલિટીનું પુસ્તકો અને ચિત્રો રમતો અને રમકડાઓ હવે એના નીચેની રીટી મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયસ આ લીટીનું ગુજરાતી થશે છોકરીઓ અને છોકરાઓ માટે પેટ ફોર ઓલ પપીઝ કિટન એનું ગુજરાતી કરીએ આપણે બધા માટે પાડેલા પ્રાણીઓ ગલુડિયાઓ અને બિલાડીના બચ્ચાઓ નીચેની લીટી જોઈએ રેબિટ બર્ડિસ પેરોટ પીઝન એનું ગુજરાતી સસલા પક્ષીઓ પોપટ કબૂતર હવે નીચેની લાઈન ગોલ્ડફીશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ જેનું ગુજરાતી થાય કાચના વાટકામાં સોનેરી માછલી છે સ્વીસિંગ ફ્લેશિંગ એસ ધે પાસ એટલે આનું ગુજરાતી થશે પસાર થતા અવાજ કરતી ચમકતી હવે નીચે જુઓ આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ આ લાઈનનું ગુજરાતી થશે નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન હવે છેલ્લી લીટી જોઈએ કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ એટલે કે બધી માતાઓ માટે કોફી મફત તો આ એક્ટિવિટી વન હતી રાઇમ્સ જે આપણે એનો અર્થ અને ઉચ્ચાર જોયો હવે આપણે આગળ શીખીએ એક્ટિવિટી ટુ એના એમાં આવતા સૌથી પહેલા શબ્દાર્થ એક્ટિવિટી ટુ ની અંદર આવતા હાર્ડ શબ્દો પહેલા શીખીએ આપણે જેમ કે પહેલો શબ્દ છે એલ એ એમ બી લેમ્બ એટલે ઘેટાનું બચ્યું એલ એ એસટી વાયઈ આર લાસ્ટ યર એટલે ગયું વર્ષ પી યુ પીયુ પીઆઈએલ પ્યુપિલ એટલે વિદ્યાર્થી ટી ઓ એમ ડબલ ઈ ટી ટુ મીટ એટલે મળવું ટી ઓ એલ આઈ ટીઓલ ટુ લીવ એટલે રહેવું પી એ આર ઈ એન ટી એસ પેરેન્ટ્સ એટલે માતા પિતા એલ એનડી લેન્ડ એટલે ધરતી અથવા પ્રદેશ ઓ ડબલ્યુ એન ટાઉન એટલે નગર ટીઓ આઈ એન ટી આરઓ ડીયુસી ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે ઓળખાણ કરાવવી એસટીયુ ડીઆઈડી સ્ટડીડ એટલે ભણ્યું જે સ્ટુડનું ભૂતકાળ છે હવે અહીં આપણી સ્ટોરી સ્ટાર્ટ થાય છે આ સ્ટોરી છે જુઓ એમાં એક્ટિવિટી ટુ છે આપણી એની અંદર લીલી બીલી અને ગુલ્લુ આ ત્રણ જણાની વાત છે તો જોઈએ સૌથી પહેલા આનો આપણે ઉચ્ચાર અને પછી અર્થ બંને સમજીએ સાથે સાથે ચલો પહેલી લીટી ેમ્બ એન્ટર ધ ક્લાસ સી ઇઝ પ્યુપિલ બીલી વેલકમ હર હવે આનું ગુજરાતી જોઈએ ઘેટાનું બચ્ચું વર્ગમાં પ્રવેશ કરે છે તે નવી વિદ્યાર્થીની છે બીલી તેનું સ્વાગત કરે છે આગળ જુઓ હવે એ લોકો વચ્ચે વાતચીત થાય છે જુઓ હેલો આઈ એમ લીલી એનું ગુજરાતી હેલો હું લીલી છું હેલો આઈ એમ બીલી એનું ગુજરાતી જુઓ હેલો હું બીલી છું આગળ જઈએ કમ એન્ડ સીટ હિયર એનું ગુજરાતી થાય અહીં આવીને બેસ થેન્ક યુ એટલે થાય આભાર ધીસ ઇઝ ગુલ્લુ આ ગુલ્લુ છે હેલો ગુલ્લુ નાઇસ ટુ મીટ મીટયુ એનું ગુજરાતી થશે હેલો ગુલ્લુ તને મળીને આનંદ થયો નાઈસ ટુ મીટયુ લીલી એનું ગુજરાતી થાય તને મળીને આનંદ થયો લીલી હુ ઇઝ અવર ટીચર એનું ગુજરાતી થશે આપણા શિક્ષક કોણ છે મિસ ગૌરી ઇઝ અવર ટીચર કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે ઇટ્સ ટાઈમ સી વિલ બી હિયર એની મિનિટ્સ એનું ગુજરાતી થાય છે એ લાઈનનો સમય થઈ ગયો છે તેઓ કોઈ પણ ક્ષણે અહીં આવી શકે હુ વોઝ યોર ટીચર યોર ટીચર લાસ્ટ યર એનું ગુજરાતી થશે ગયા વર્ષે કોણ તમારા શિક્ષક હતા મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર ગયા વર્ષે શ્રીમાન હાથી આપણા શિક્ષક હતા હેલો ચિલ્ડ્રન હેલો બાળકો ગુડ મોર્નિંગ ટીચર શુભ પ્રભાત બહેન ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ લીલી કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ આ જે છે એનું ગુજરાતી જોઈએ ઓ આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે લીલી અહીં આવ અને તારો પરિચય આપ હવે નીચે નીચેનો ફકરાનો ઉચ્ચાર અર્થ જોઈએ હેલો આઈ એમ લીલી આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર એનું ગુજરાતી કરી લઈએ હેલો હું લીલી છું ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં ભણતી હતી નાઉ આઈ એમ હિયર આઈ લીવ હિયર વિથ માય ગ્રેન્ડ મધર આનું ગુજરાતી કરીએ હવે હું અહીં છું અહીં હું મારા દાદી સાથે રહું છું માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન મારા માતા પિતા હિલીલેન્ડમાં છે તે નાનું નગર છે હેલો લીલી એનું ગુજરાતી થશે હેલો લીલી વેલકમ ટુ અવર ક્લાસ આપણા વર્ગમાં તારું સ્વાગત છે તો મિત્રો અહીં આપણે એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુ શીખી ગયા તો તમારે અંગ્રેજીની નોટની અંદર એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુ એટલે કે એક્ટિવિટી વનમાં રેમ્સ અને એક્ટિવિટી ટુની અંદર સ્ટોરી એ લખવાની છે જેની તમને નીચે હોમવર્કની અંદર પીડીએફ ફાઇલ આપવામાં આવશે થેન્ક યુ આભાર